કોરોના વાયરસ સામેની લડાઈમાં સાવચેતી એ જ સુરક્ષા હોવાથી વન ઇન્ડિયા દ્વારા સ્ટે હોમ સ્ટે કનેક્ટેડ પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં જાણીતા સામાજિક કાર્યકર્તા અને વજ્ર ઓ ફોર્સના ફાઉન્ડર રુજાન ખંભાતા જોડાયા છે અને તેઓએ લોકોને કોરોના વાયરસ સામે તકેદારીના પગલાં લેવા વિશે અપીલ કરી છે. નમસ્તે. તમને થતું હશે કે હું આ ગીત કેમ ગાઈ રહી છું, કારણ કે લોકોને એવું છે કે ગીત ગાવાથી કોરોના ચાલી જશે, ગીત ગાવાથી નહીં જશે. સાહેબ, તમે સ્વસ્થ રહેશો, સ્વચ્છ રહેશો, સાવધાન રહેશો તો જ કોરોના જવાનું છે, કારણ કે તમને ખબર છે કે કોરોનાએ આખા દેશને, આખા વર્લ્ડને હચમચાઈ દીધું છે. એટલે એવું નથી કે ભાઈ ખાલી આપણે છે ને બીજા નથી, કોઈ બાકાત નથી રહ્યું. અમીર ગરીબ, ઊંચ નીચ, કોઈ બી બાકાત નથી રહ્યું. એટલે એવા કોઈ જ ગલત ફેમીમાં ના રહેતા કે પૈસાથી અમે કોરોનાથી બચી શકશું, નહીં બચી શકો. સાહેબ, હવે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એમાં શું શું કરીએ છીએ. બધાને ખબર છે કે આપણે હાથ ધોવાના છે, ઓબ્વિયસલી તો બેઝિક ચીજો છે. હવે ઘડી ઘડી ધોવા પડશે, વ્યવસ્થિત ધોવા પડશે. પેલું શું કહેવાય, બહાર હોઈએ તો સેનિટાઈઝરથી ધોવા પડશે. માસ્ક ક્યારે વાપરવાનું, ઓકે, માસ્ક રોજ રોજ કે એવરી ટાઈમ વાપરવાની જરૂર નથી, પણ તમે જ્યારે ક્યાંક બહાર જાઓ ને તમને તમારી સેફટી માટે લાગે તો વાપરો, યા તમને શરદી ખાંસી થયો તો તમે પ્લીઝ માસ્ક વાપરો. એટલે આ નાના નાના બેઝિક્સ કયા, મેં બધાને ખબર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એડવાઇઝરીઝો છે, ટ્રાવેલિંગ નથી કરવાની એડવાઇઝરીઓ છે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે આપણે કરીએ શું. અધર દેન ધીસ, સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમે તમારી ઇમ્યુનિટી વધારો. ઇમ્યુનિટી એટલે શું કે રોગ પ્રતિકારક શક્તિ વધારો. એ કઈ રીતે વધશે, બહુ આપણને ખબર કે પહેલાથી કહેતા હતા ફાસ્ટ ફૂડ ના ખાઓ, આડું ના ખાઓ. સિમ્પલ વાત છે સાહેબ, દાળ ભાત રોટલી શાક ખાઓ તો ઇમ્યુનિટી બાય ડિફોલ્ટ તમારી વધશે. લીલા પાન, સલાડ એવું ખાઓ, ફ્રૂટ્સ ખાઓ. મને ખબર છે અત્યારે ઘણા લોકો કહેશે કે એ બહુ મોંઘું છે, પણ અત્યારે આપણે મોંઘવારીમાં નથી પડવું, કારણ કે એ ખાવું સસ્તું પડશે દવાઓ કરવા કરતાં. અને આપણા લીધે જે બીજા લોકોને કષ્ટ પડે છે, સંકટ પડવાના છે, કારણ કે જ્યારે આપણને થશે આપણી જોડે બીજા ચાર લોકો, ઘર આપણે ફેમિલીમાં છીએ તો ફેમિલી થશે. બીજું ઇમ્પોર્ટન્ટ કે ઘણી વાર લોકો કહેતા હતા કે અમે બહુ સ્ટ્રેસમાં છીએ, બહુ બધું કામ કરવું પડે છે. તો સાહેબ, આ તો તમારા માટે બેસ્ટ રસ્તો છે અત્યારે તો. અત્યારે તો ગવર્મેન્ટ કહે છે, કંપનીઝ કહે છે, બધા કહે છે કે ભાઈ તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, ઘરેથી કામ કરો. તો તમે કેમ નથી કરી શકતા? કારણ કે ઘણા એવા કામ છે, હું ઇમરજન્સી સર્વિસીસની વાત નહીં કરું, પણ એવા ઘણા કામો છે જે ઘરેથી થઈ શકે છે, તો તમે કરો. બીજું ઇમ્પોર્ટન્ટ કે તમે ફેમિલી ટાઈમ, નોર્મલી લોકો કહેતા હતા ફેમિલી ટાઈમ નથી, તમે ફેમિલી ટાઈમ લખો. બાળકોને ખાસ, બાળકો તો પહેલા અમે બહાર રમવા નહોતા જતા ત્યારે તો મા બાપ બોલતા હતા રમવા નથી જતો, રમવા નથી જતો. તો હવે તો ઊંધું થઈ ગયું છે, હવે તો વધારે લોકોને ગાર્ડનમાં જતો. ભાઈ, ગાર્ડનમાં જવાની સી જરૂર છે? ભાઈ, ઘરે રમો ને, ચેસ રમો, મોનોપોલી રમો, બોર્ડ ગેમ રમો, એવી બધી ચીજો રમાય ને ઘરે. હવે તમારે જરૂર કે હવે એકદમ બાળકોની ઈચ્છા થઈ કે બહાર લઈ જતા ફરવા લઈ જવાની, જ્યારે તમને ખબર છે કે આ મોટો સંકટ છે અને આમાંથી કોઈ નથી બચવાનું. એટલે શી આવી નાની નાની ચીજો છે. આપણે શું, આપણે અનફોર્ચ્યુનેટલી આપણે બધાની મેન્ટાલિટી શું છે, ગામથી ઊંધી, એટલે ના પાડે તો આપણે વધારે કરવાની એવી મેન્ટાલિટી છે. સાહેબ, એ મેન્ટાલિટીમાં તમે બી હેરાન થશો, તમારી આસપાસના બી હેરાન થશે, અને બીજા તમારી જોડે અગર વડીલો હશે તો સાહેબ એ લોકો બહુ વધારે હેરાન થશે. અને આપણે કેમ આવું કરીએ, એના કરતાં આપણે હેલ્પ કરવાની કોશિશ કરીએ. હું એવું નથી કરતી કે તમે સેવામાં જાઓ બધા, હું એમ નથી કહેવા જતી કે તમે સેવામાં જઈને હોસ્પિટલોમાં ઊભા રહી જાઓ, ના, પણ તમે આટલું તમે પોતે કરશો તો બીજાઓને આપણે હેલ્પ કરી અને આપણે એટલીસ્ટ સ્પ્રેડ થવા, કારણ કે ઇમ્યુનિટી અગર વધશે આપણી તો આપણને ફાયદો છે. આપણે અગર આવું કરશું તો જે સ્પ્રેડિંગ છે એ આપણે રોકાશું. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ ને ફાઇનલ પોઈન્ટ કહું છું કે નોર્મલી બધાઓ જે કામમાં લાગી જતા હતા, હાઉસવાઈફને કહું, બિઝનેસ એટલે જે જોબ કરે છે બધાને કહું છું કે બધાની એક નાની નાની હોબી હતી. આજે હોબી કેમ તમે પાછી ચાલુ નથી કરતા? કોઈને વાંચવા ગમે, કોઈને ગીત ગાવા ગમે, કોઈને શું કહેવાય પેઇન્ટિંગ કરવા ગમે, હોબી ચાલુ કરો. અત્યારે મસ્ત ટાઈમ છે, આ બધું તમારી જે અંદરની બધી ઈચ્છાઓથી બહાર કાઢો, તમારી ઈચ્છાઓ એ પર કામ કરો. કંઈક શીખવું હોય, એક્ઝામ્પલ આપું છું કે પેઇન્ટિંગ શીખવું હોય તો અત્યારે તો ઓનલાઈન પેઇન્ટિંગ શીખવા, યુટ્યુબ ચાલુ કરો, ઢગલે ઢગલા શીખવાનું મળશે. ગીત રાગો કઈ રીતે બધું જ ઓનલાઈન આજની તારીખમાં તો સાહેબ મળે છે. પણ હા, તમારે કરવાની ઈચ્છા હોવી જોઈએ. નાનાથી ફાયદો બીજો શું થશે કહું છું, તમે પોઝિટિવ રહેશો, તમારી મેન્ટલ હેલ્થ, કારણ કે આ બધું તો હું તમને કરવા કહું છું, કારણ કે આપણે દેશને બી બચાવવાનું છે પણ જોડે જોડે આપણી મેન્ટલ હેલ્થ બી સ્ટ્રોંગ રાખવાની છે. અને મેન્ટલ એટલે શું કે ભાઈ આપણે ખુશ રહીએ, અગર આપણે ખુશ રહીશું તો આપણા આજુબાજુવાળા ખુશ રહેશે. એટલે મારે આટલું જ કહેવું છે, ટ્રસ્ટ મી, અગર આપણે આટલું કરશું તો આપણે કોરોનાને માત આપશું અને આપણે આગળ વધી શકશું, આપણે દેશને બચાવી શકશું. એટલે મારે રિક્વેસ્ટ છે કે ગીત ગાવાથી નથી થવાનું, આ કરવાથી થવાનું છે. ફાઇનલી નમસ્તે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.